परीक्षित ने संभळावी અને ઈ જે સંવાદ ચાલ્યો છેલ્લી કથાનો એના ઉપર આધારિત આપણે કથા છેલ્લા અઠવાડિયાથી કરતા હતા. કથા કહેવાય જાય પછી કઈ વિશેષ કહેવાનું બાકી રહેતું નથી. શું કહેવું? કારણ કે અમારે જે કઈ કહેવું હોય અમે કથાના માધ્યમથી કહી જ દઈએ છીએ. પણ થોડીક જે અમને અપેક્ષાઓ હોય સમાજ તરફથી વ્યક્ત કરવી પડે, થોડી ઈચ્છાઓ વ્યક્ત કરવી પડે, અને એટલા માટે માત્ર બે મિનિટ કંઈક બોલું તો એટલું જ કે આ કથા ભગવાન સુખદેવે ગાઈ છે અને ભગવાન વ્યાસે લખી છે. આ કથામાં તમને બધાને આનંદ આવ્યો હશે, આવ્યો હશે જ, અને આવ્યો હોય તો એના યશના અધિકારી અમારા ભગવાન સુખદેવજી છે અને ભગવાન વ્યાસ છે. આનો યશવાની કોઈ જરૂર નથી, કારણ કે અમે તો ખાલી ગળું વાપરતા હતા, શબ્દો ભાગવતના હતા. અને હકીકતમાં તમને કથા કોણે સંભળાવી? તમને અવાજ ક્યાંથી આવતો હતો? આ માયકના ડબ્બામાંથી ને? તો તમારે તો એનું સન્માન કરવું જોઈએ. હે ડબ્બા, અમારો માઈક વાળો ખુશ થઈ ગયો, એને ચાંદલો કરો અને હાર પહેરાવો અને કહો કે હે ડબ્બા, તે અમને કથા સંભળાવી, તારો આભાર. પણ ડબ્બાને ખબર છે કે અમારે મારે હાર પહેરાય એવું નથી. ડબ્બાને એટલી ખબર છે કે મારે હાર ન પહેરાય, કારણ કે હું તો ખાલી હવા જ કાઢતો હતો, બોલનારો બીજો હતો. એમ અમને ખબર છે કે અમારે બહુ આનું સન્માન ન લેવાય, કારણ કે અમારું તો ખાલી ગળું હતું, શબ્દો તો ભાગવતના હતા. એટલે તમને આનંદ આવ્યો હશે, આનંદ આવ્યો હોય તો આ યશના અધિકારી સુખદેવજી છે અને આ યશના અધિકારી ભગવાન વ્યાસ છે. બીજું, આ કથામાં કોઈ પદ, કોઈ ભજન, કોઈ શ્લોક, કોઈ શબ્દ તમારા હૃદયને સ્પર્શી ગયો હોય અને સારો લાગ્યો કે ભાઈ આ સારું હતું ને, આ બહુ સારું બોલાયું ને, આમ ગમી ગયું, તો એ તમારું પોતાનું છે એમ સમજી એને સાચવી રાખજો, એને દરરોજ વાગોળ્યા કરજો, એને બુદ્ધિમાં ઉતારજો અને છેલ્લે એને જીવનમાં ઉતારજો. અને જીવનમાં ઉતારશો તો અમને એમ થશે કે અમારી બધી દક્ષિણા અમને મળી ગઈ. જો કે સમાજ સુધારક નો દાવો અમે ન કરી શકીએ, પણ અમારો આ માલ લોકો લે એને જીવનમાં ઉતારે તો અમને વધારે સંતોષ થાય, એ હેતુથી કહી રહ્યો છું કે તમે જો આ શબ્દોને જીવનમાં ઉતારવાની કોશિશ કરશો તો અમને એમ થશે કે અમારી મહેનત સફળ થઈ છે. રહી કથાના આયોજનની વાત, તો આ કથાનું નિમિત્ત જે હતું, એક તો આ કથા વૃદ્ધાશ્રમમાં જે લોકો સ્વર્ગે સીધા આવ્યા એવા વડીલોનું તર્પણ હતું, બીજું જ્યારે કથા આપી ત્યારે એવી અપેક્ષા હતી કે વરસાદ થશે થશે, પણ એ આશા થોડી ઠગારી નીકળી કંઈક. એટલે જે વિશેષ પ્રમાણમાં ગાયો માટે વ્યવસ્થા કરવી પડી, તો આ કથા ગાયોને અર્પણ હતી અને કથાનો લાભ શ્રોતાઓને મળ્યો, તો આ કથા શ્રોતાઓનું દર્પણ હતી. એટલા માટે મેં ત્રણ સૂત્રો આપ્યા હતા. તો એ અર્થમાં તો એ ત્રણે ત્રણ વસ્તુ સિદ્ધ થઈ અને સિદ્ધ થવી જ જોઈએ. તમને એક બીજી વાત કહું, આપણું બધાનું કર્તવ્ય છે કે આપણે આ બધું કરવું જોઈએ. હજી પણ આપ સૌ ઉદારતાથી ખૂબ દાન આપજો. તમને ભગવાને આપ્યું છે, સંપત્તિનું શુદ્ધિકરણ કરજો. આપણે ત્યાં બધી જ વસ્તુ શુદ્ધ કરીને ખાવાની આદત છે. લોકો તેલ ખાય તો બોલે ડબલ રિફાઈન, હા હા, પાણી ગાળીને પીવો. તમે ઘઉં એક ગુણી લાવો પછી કાંકરા કાઢવા પડે, કાંકરા વીણીને પછી ઘઉં દળાવો,
એમાંથી કંઈક નું કંઈક કચરો કાઢવો પડે, પણ પૈસા એક વસ્તુ એવી કે આવે એટલે સીધા જ વાપરી નાખે, કચરો તો કાઢે જ નહીં. હવે એક કામ કરો, પૈસા કમાવો ને એનું થોડુંક કચરું કાઢી નાખો, એનો દસમો ભાગ કાઢી નાખો. અરે દસમો ન બને તો પાંચમો ભાગ કાઢી, અને તમને જ્યાં અનુકૂળ આવે. આ આ જગતમાં સર્વસ કરતા શ્રેષ્ઠ દાન કયું? તો જ્યાં જેની જરૂર હોય તે. એમ લાગે કે ભાઈ અહીંયા અત્યારે ગાયો માટે જરૂર છે તો ગાયોને દાન આપવું, ગાયોને બચાવી લેવી એ કર્તવ્ય છે. એમ લાગે કે આ એરિયામાં પાણી નથી તો પાણી આપણે ત્યાં ઊભું કરી દેવું એ આપણું કર્તવ્ય છે. એમ લાગે કે અહીંયા કોઈ મંદિર જ નથી તો ત્યાં મંદિર બનાવી દેવું. જે જ્યાં જેની જરૂર હોય ત્યાં આપવું એ શ્રેષ્ઠ દાન. તો આપ સૌના પ્રયાસો ભગવાન ખૂબ સફળ હજી કરે. જોકે સફળ તો થયા છે, મેં મને વડીલ કહી ગયા હતા મને કે આટલા રૂપિયા ભેગા થયા, મને ખૂબ આનંદ થયો. હજી પણ આપ સૌના પ્રયાસો ભગવાન વધારે સફળ કરે. જે જે ભાઈ બહેનોએ આ કથાને સફળ બનાવવામાં, મને બધા વડીલોના નામ ન આવડે પણ છતાં આ જે સંસ્થા, આ અપના ઘરના તમામ વ્યવસ્થાપકો, એને મારા હૃદયની શુભેચ્છા આપું. વિશેષમાં તો અમારા કથાના મુખ્ય યજમાન અને મારા પરમ મિત્ર દિલીપભાઈ ઈરાણી. હું તો માધાપુરમાં પ્રથમ વખત જ હું કથા માટે આવ્યો છું, પણ માધાપુરમાં 3-4 વખત આવી ગયો છું દિલીપભાઈના ઘરે. લંડનમાં જ્યારથી કથા થઈ ત્યારથી એમના સાથે કંઈક એવી મિત્રતા બંધાણી, એવી અતૂટ મિત્રતા બંધાણી કે હવે તો એક રિવાજ થઈ ગયો, કચ્છમાં જ્યારે પણ કથા કરવા આવું ત્યારે પહેલાં દિલીપભાઈના ઘેરે આવવાનું, પછી ત્યાંથી જવાનું. હું હમણાં થોડી ઘણી કથા આમ કરી ગયો, આમાં તો પહેલાં અહીંયા આવું, પછી અહીંથી એ લોકો મને લેવા આવે, પછી અહીંથી લઈ જાય. તો આવો એક રિવાજ થઈ ગયો છે, જતી વખતે પણ દિલીપભાઈના ઘેરે જઈ અને પછી મારે મારી કંઈ જે કાંઈ વાહન એની વ્યવસ્થા કરવાની. તો એ મારા પરમ મિત્ર છે, એમનો પરિવાર પણ મારો પરમ નિકટ સ્નેહી છે. તો એણે જે મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું, એના કથાનો તમામ ખર્ચ જે હતો એને બહુ ઉદારતાથી કર્યો, બહુ ઉદારતાથી નિભાયો. તો મિત્રભાવે હું એમને ખૂબ જ ધન્યવાદ, અને વ્યાસપીઠના ઉપર બેઠો છું એટલે આશીર્વાદ આપું છું. અને આશીર્વાદમાં અમે વધારે તો શું કહીએ, પણ એટલું કહીએ કે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ. તમારા વંશમાં પુત્રો પૌત્રો ભગવાન હરિની અસ્ખલિત ભક્તિ કરતા રહે એવો અમારો બધા બ્રાહ્મણો વતી બોલું છું. અમારા બધા બ્રાહ્મણો વતી આ વ્યાસપીઠ ઉપરથી શબ્દો કાઢું તો બધા બ્રાહ્મણો વતી કહું છું કે અમારો બધાનો તમને આશીર્વાદ છે. તો એ શુભકામના પાઠવી, અને હવે રહી પૂજ્યશ્રી નામી અનામી કથાને સફળ બનાવનારા તમામને મારા હૃદયની શુભેચ્છા શુભકામના. કથામાં ઉપસ્થિત રહી પૂજનીય પુરુષોત્તમદાસજી, પૂજનીય ભાણદાસજી વગેરે સંતોએ જે મંડપને શોભાયો વંદન, અને ક્યાંય કથામાં કોઈ જગ્યાએ બોલવામાં જીભ છે ભાઈ, ક્યાંય કચરાણી હોય આમ તેમ, તમને ક્યાંય એવું લાગ્યું કે આવું કેમ બોલ્યા, આવું કોઈને દુઃખ વ્યક્તિ કે તમારો ક્યારેય કોઈને કહેવાનો ઈરાદો હોતો નથી, પણ છતાંય એવું કાંઈ બોલાયું હોય તો એ તો વ્યાસપીઠની મસ્તી હતી એમ કરી અને સ્વીકારી લેજો. આટલું કંઈ અમારા બધા સંગીતકાર ભાઈઓ જે મારા થયેલા મારા ઈષ્ટદેવને પ્રણામ કરી અને કથાને વિરામ આપું છું. શ્રીમદ શંકર પાદયો અર્પિતાન તેન દેવેશમ પ્રિયતામ મે સદા શિવ, પ્રિયતામ મે સદા શિવ, પ્રિયતામ મે સદા શિવ. વાસનાત વાસુદેવસ્યમ વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસિ વાસુદેવ નમો. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે તાપત્રય વિનાશાય
શ્રી કૃષ્ણાય નમઃ। તો હવે બધા બેસી રહેજો, કોઈ ઉઠે નહીં। વડીલો શબ્દ બોલે પછી આપણે મહાઆરતી કરવાની છે, પણ એ પહેલા પધારેલા જો પરમ પૂજ્ય શરદભાઈ કેટલા સુંદર લાગે છે અત્યારે, આ કથાના અને શિવપુરાણના નિમિત્ત અને અનેક દાનોના નિમિત્ત આપણે દિલીપભાઈનું ગામ જેટલું સન્માન કરેલું ઓછું છે। તો એક મિનિટ હા, તો રવજીભાઈને ફરી વિનંતી કરું કે આપણા યુવાન દાતાને એ જ પ્રમાણે ધોતી ઉડાડીને સન્માન કરે અને દિલીપભાઈ લંડન લઈ જશે। બેનને કહું છું સાચી રાખે, ધન્યવાદ દાતાને। આવતીકાલે મોરારી બાપુની કથામાં જાય ત્યારે પહેરીને જજો બંને જણા। હવે ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે, આપણે શરદભાઈ વ્યાસને શું આપી શકીએ બોલો। પાક્યું છે કે ગામ વતીથી આજે સન્માન થઈ રહ્યું છે, કોઈ આપણું કરતા સંસ્થા નથી કરતી, તમને કહી દઉં છું, સમગ્ર ગામ વતીથી કરીએ છીએ। માધાપર ગામ વતીથી અથવા આપણું ઘર વતીથી અમારા સંસ્થાના પ્રમુખને ઈચ્છા થઈ પોતાના દિલથી કે મારે કંઈ આપવું જોઈએ, તો એમણે પોતાને ખર્ચે એક સુવર્ણ ચંદ્રક એવો સુંદર બનાવ્યો છે, એમાં ઓમનું પ્રતીક છે, એ હું વિનંતી કરું કે શરદભાઈને એ ઓમનું પ્રતીક આપે અને હંમેશા માધાપરને યાદ રાખે। શ્રી નારાયણ બાપા વિનંતી કરું। એ અમારો ભાવ છે, એની કિંમત કોઈ આંકી શકાય નહીં। ભાવના નાન બાપાએ કરી કે દિલીપભાઈએ આ ગામ માટે સંસ્થા માટે ખૂબ કર્યું, ત્યારે જ આટલે આપણે આટલી ગૌસેવા કરી શકશું। તો દિલીપભાઈને પણ સુવર્ણ ચંદ્રકથી એમને સન્માન કરશે, દિલીપભાઈનું પણ સુવર્ણ ચંદ્રકથી સન્માન કરશે। અને આ પ્રસંગ હું માનું છું કે સુવર્ણ અક્ષરે લખાઈ જશે અને આપણે બધા યાદ કરીશું દિલીપભાઈને અને પૂર્વ પૂજ્ય શરદભાઈ વ્યાસને। સન્માન કરવાનું છે, કૃષ્ણ ભગવાનનું પ્રતીક છે અને બધાને પ્રાણની આરતી ઉતારું હું તો પાવન પુરાણની, બાકી છે તો પાવન પુરાણની, પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ખાણની, પાવન જ્ઞાન ભક્તિ ખાણની આરતી ઉતારું હું તો પાવન પુરાણની, આરતી ઉતારું હું તો પાવન પુરાણની, વ્યાસ રચિત શ્રી શુક મુખ વિચરિત, વ્યાસ રચિત શ્રી શુક મુખ વિચરિત, નિગમ કલ્પ ફલ હે વરદાયિની, નિગમ કલ્પ ફલ હે વરદાયિની, આરતી ઉતારું હું તો પાવન પુરાણની, આરતી કામ કાર સારમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોઃ।